ધાનેરા તાલુકાના છેવાડે આવેલા ગામોમાં ગુરુવારની રાત્રે ખાબકેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ધાનેરા તાલુકાના રવિયા કોટડા તેમજ સિયા ગામમાં ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ લાવી વાવેલી મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતો પોતાના ખેતરમાં માટીના પાલા બાંધતા હોય છે અને વરસાદી પાણીનો ભરાવ વધુ થવાથી આ માટીના પાળા પાણીની જોરના ખમતા પાલા તૂટી જતા હોય છે અને એકસાથે પાણીનો પ્રવાહ વધુ હોવાથી રસ્તા તેમજ ખેતરમાં વાવેલો પાક પણ પાણીના વહેણમાં ધોવાઈ જાય છે. ધાનેરા તાલુકાના રવિયા કોટડા ગામના ખેડૂતનો પાક પણ આ વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે. કાચા રસ્તામાં પણ 10 ફૂટ જેટલા ખાડા પડી ગયા છે. પશુપાલન વ્યવસાયથી સંકળાયેલા ખેડૂતો પાણીમાંથી પસાર થઈને દૂધ ભરાવવા માટે જાય છે. વરસાદ હતો સાહેબ, એટલે બધાના ઊંચા ઊંચા પાળા હતા, તે પાળા ફૂટીને મારા ખેતરમાં પાણી આવી ગયું ને તે પાણી આખા મગફળીનું વાવેતર હતું આગળ તણાઈ ગયું અને દૂધ ભરાવવાની અંદર આટલું એટલું પાણી અને પાણીમાં થઈને દૂધ ભરાવવા જવું પડે એમ. અને એક આ હવારમાં તો વેગો દૂધ ભરાવા આવ્યો એટલે બંને પડી ગઈ, તે દૂધમાં પાણી હાથે વહી ગઈ એટલે આ એટલું પાળા બોતલા છે, પાળાના કારણથી જ આ પાણી આવે બધું. કયા કયા પાકને નુકસાન થયું હશે? મગફળી જ બધું મોટે ભાગે વાવેતર છે એટલે આનાથી આ બધું આખા 6 વીઘાની અંદર મગફળીનું બાદ ખેતરની અંદર વાવેતર હતું એ બધું ધણાઈ જતું રહ્યું. કયો વિસ્તાર કેવા કયું ગામ? કોટડા રવિયા વિસ્તાર છે. શું નામ તમારું? મારું નામ નરસિંહભાઈ કાનજીભાઈ પટેલ. ધાનેરા તાલુકામાં અગાઉ પણ 2 વાર પૂર હોનારત બની છે, જ્યારે ગત ગુરુવારના રોજ ખાબકેલા વરસાદના કારણે કેટલાક ગામોના ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું છે. કોટડા રવિયા ગામમાં ગત સાંજ સુધી પણ પાણીનું વહેણ ચાલુ રહ્યું હતું. ખેત પાકને નુકસાનનું વળતર સરકાર આપે તેવી માંગ કોટડા રવિયા ગામના સરપંચ કરી રહ્યા છે. 2015માં એટલું પાણી આવ્યું હતું, 2017માં આવ્યું હતું અને આ 2020માં કાલે સવારમાં વહેલો 4 વાગે વરસાદ ચાલુ થયો છે અને રેલ નદી બંધ થઈ ગઈ છે ધાનેરાની. પણ આ જે ખેતરમાં પાણી છે 6 વીઘા ઉપર ભારે મોટા મોટું નુકસાન છે ખેડૂતોને અને પશુપાલકોને મોટા મોટું સાહેબ નુકસાન છે. બરાબર, કોઈ બી સરકાર સહાય કરે અને સરકારને જે આવીને જોવો તો જોઈ જાય અને સરકારને જે આ 6 વીઘા ઉપર નુકસાન છે બરાબર, મગફળી બધું નુકસાન, મગફળી 6 વીઘા ઉપર નુકસાન છે બરાબર. અને આ સરકાર શરીર મારી વિનંતી છે કે આમને ચેક કરવા આવો તો આવી શકે. આટલું બધું માત્રામાં પાણી આવી ગયું છે, શું કારણ બન્યું છે? અરે સાહેબ, અહીંયા આગળ ચેક ડેમ બાંધેલો છે અને ચેક ડેમ ઊંચો છે એના હિસાબે વારંવાર 2015માં પાણી આવ્યું હતું, 2017માં આવ્યું, 2020માં આવ્યું. આ પાર્ટી એક 15-15 હજાર કે 20-25 હજાર રૂપિયા ખર્ચો કરી અને પાળા બધાવે છે અને વારંવાર ફૂટી જાય છે. અચ્છા, કયા કયા પાકને નુકસાન છે? મોટા મોટો સાહેબ મગફળી પાકને નુકસાન છે. કેટલા ખેડૂતોને નુકસાન? ખેડૂત લગભગ 100 વીઘા નુકસાન છે, 100 વીઘા લગભગ 40-50 ખેડૂતોને નુકસાન છે. ધાનેરા તાલુકાના મલોત્રા ગામ નજીકથી પસાર થતી રેલ નદીમાં ગત રોજ આવેલા પાણીમાં 5 જેટલા પશુઓ પાણીના વહેણમાં તણાયા હોય એવો વિડીયો વાયરલ થયો હતો. જો કે આ વિડીયો સાચો છે કે ખોટો તે મામલે ધાનેરા સંવાદદાતા રમેશભાઈ પ્રજાપતિએ વિડીયો વાયરલ કરનાર ખેડૂતની મુલાકાત લઈ સાચી હકીકત મેળવી હતી. ધાનેરા માલોત્રા ફાટક નજીકના હિતેશ પ્રજાપતિના ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા શ્રવણ ઠાકોર અને તેમના પરિવારના સભ્યોએ શુક્રવારની સવારે નદીમાં પાણી આવ્યું હોવાના સમાચાર સાંભળ્યા હતા અને તેઓ પણ નદીને જોવા માટે રેલ નદીના કિનારે પહોંચ્યા હતા. સવારના સમયે રેલ નદીનું વહેણ પણ વધુ હોવાથી પાણીની ઝડપ વધુ હતી. પાણીના વહેણમાં 4-5 જેટલા પશુઓ તણાઈને જતા હતા. તેના દ્રશ્યો આ શ્રમિક પરિવારના સભ્યએ પોતાના મોબાઈલ વડે લઈ આ વિડીયો વાયરલ કર્યો હતો. તો આ તરફ ધાનેરા તાલુકા પંચાયત આ બનાવ ખોટો હોવાનું જણાવી રહ્યા છે. તો આ તરફ શ્રાવણ ઠાકોર નામનો શ્રમિક આ વિડીયો સાચો હોવાનું જણાવી તેની માલિકની 2 ગાયો પણ તણાઈ હોવાનું જણાવી રહ્યો છે. માલત્રા નજીક ઘરે આવેલો છે, નજીકના નજીકમાં ગાયો સરવા આવતી હતી તો હવે ઘરે ગાયો આવીને સવારના જોવા એટલે ગાયો નજીકમાં તણાઈ દીધી. પાણી આવ્યો તો ઘણો, અમારા છોકરાએ વિડીયો વાયરલ કર્યો, ગાયો તણાઈ ગઈ. કેવું પાણી હતું, કેવું વહેણ કેવું હતું? એટલે પાણી હતો ખૂબ બરાબર, અમે પાસે બસાવી શકા નહીં, ગાયો અંદર પાણીમાં મરી ગઈ. કેટલી તમારી કેટલી ગાયો? અમારી 2 ગાયો અંદર પાણીમાં તણાઈને મરી ગઈ. એના સિવાય કોઈ બીજા પશુ? એના સિવાય બીજી કોઈ ગાયો અમે ભાવી નથી. અચ્છા, બીજી કોઈ તણાતી હતી ગાયો દેખી ખરી? બીજી 2-3 ગાયો તણાતી હતી. અચ્છા, પાણી વધારે? પાણી વધારે હતું કોઈ પાસે કણો નહીં. વિડીયો કોને લીધો હતો? વિડીયો અમારે છોકરાએ લીધો હતો.
થાનેરા સંવાદદાતાએ જે જગ્યા પરથી વિડીયો લેવામાં આવ્યો એ જગ્યા પર પહોંચી હકીકત જાણી હતી તો ખેતર માલિક હિતેશભાઈ પ્રજાપતિએ પણ આ બનાવ સાચો હોવાનું જણાવ્યું હતું. સવારનો સમય અંધારું હોવાના કારણે વિડીયો સ્પષ્ટ દેખાતો નથી, પરંતુ 4-5 જેટલા પશુઓ પાણીના વહેણમાં તણાઈ રહ્યા હોવાનું દેખાઈ આવ્યું છે. જ્યારે આખા બનાવ મામલે ધાનેરા તાલુકા પંચાયતના અધિકારીઓ આ ઘટનાને ખોટી ઠેરાવી રહ્યા છે. ફાટકથી ત્રીજા નંબરનો ગેટ છે, મારું ખેતર છે માલિકીનું. મારું નામ હિતેશભાઈ જવાનજી પ્રજાપતિ અને મારા સવારે 7 વાગે જેવો ફોન આવ્યો મારા ભાગ્યાનો, મને કે હિતેશભાઈ મારી બી એક ગાય હતી અને એ બંને પાણીમાં તણાતી. મેં જોકે વિડીયો તમને મોકલું છું અને એ વખતે મને થોડું એમના વિડીયા દ્વારા મને જાણ થઈ, બાકી બધી મને જાણ હતી નહીં. પછી છતાં હમણાં ખેતર ઉપર આવ્યો છતાં ત્યારે એમને કેવું હતું કે ગાયો મારી તણાઈ છે પાણીમાં, પાણી પુષ્કળ હતું એમનું કેવું એવું છે. અચ્છા, આ બાબતે કોઈ તપાસ માટે અધિકારી આવ્યા હોય? ના, એવા કોઈ અત્યારે તપાસ અધિકારી માટે કોઈ આવેલ છે નહીં. બરાબર. કઈ જગ્યા કહેવાય? માલોત્રા ફાટકથી ત્રીજા નંબરનો ગેટ છે મારો ખેતરનો. એમાં ઘણા થાવરની સીમમાં ઘણા છે, પણ નિયર નજીક લાગે છે માલોત્રા ગામ લાગે છે.